हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। लास्ट वीडियो लेक्चर की अंदर आपणे यूनिट वन नो सेकंड पार्ट छे जोयो तो बराबर। आजे थर्ड पार्ट छे पलक्कड पब्लिक लाइब्रेरी, ये आपणे जोवानुं छे। तो एनी अंदर तमने पहेलो पेरेग्राफ समजावेलो हतो बराबर, पलक्कड पब्लिक लाइब्रेरी एनी अंदर કે પહેલો જે પાર્ટ છે બરાબર, પહેલો પેરેગ્રાફ સમજાવ્યો હતો કે કેરળની અંદર પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી છે, એ 2000 સપ્ટેમ્બર 2013થી કાર્યરત છે અને તાજેતરમાં જ ખાસ કારણોસર ચર્ચામાં છે, જેનું કારણ છે કે એ ત્યાંની ત્રીજા ભાગની સભ્ય સંખ્યા છે સ્ત્રીઓની છે અને લાઇબ્રેરીએ ફેબ્રુઆરી 2014માં સ્ત્રીઓનો યુનિટ શરૂ કર્યો છે અને સ્ત્રીઓની શક્તિઓની શક્તિશાળી બનાવવાની જે પદ્ધતિઓ છે એને વિશેની ચર્ચા કરવા માટે આ યુનિટ છે ભેગું થયું છે। તો અહીંયા સુધી આપણે જોયું હતું બરાબર, હવે આજે શરૂઆત કરશું નેક્સ્ટ પેરેગ્રાફ છે ત્યાંથી બરાબર। તો આવો શરૂઆત કરીએ કે લાઇબ્રેરી ઓપનિંગ ધ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ इन होम इकोनॉमिक्स और गार्डनिंग चाइल्ड केर और द आर्ट्स। शू कहे लाइब्रेरी फिल्म स्क्रीनिंग माटे पोताना सभाखंडो छे खोईला छे, पछी वर्कशॉप इन होम इकोनॉमिक्स के जे घरनू अर्थतंत्र छे अर्थशास्त्र छे अथवा तो माड़ीकाम गार्डनिंग एटले माड़ीकाम ए करवा माटे, चाइल्ड केर और द आर्ट्स बराबर बाळकोनी काळजी केवी रीते राखवी कळा माटे વર્કશોપ ચાલુ કર્યા છે એન્ડ અને ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, અને સ્ત્રીઓ છે એના કુટુંબના સંઘર્ષ કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ ફેમિલી કન્ફ્લિક્ટ એટલે કુટુંબના સંઘર્ષ। ત્યાર પછી છે લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય ઝઘડાઓ બરાબર, કાયદાકીય ઝઘડાઓ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને જે વ્યવસાયિક સમસ્યાઓ છે બરાબર, આ બધાને પહોંચી વળવા માટે લાઇબ્રેરીને મદદ કરે છે અને પોતાના સભાખંડો છે ખોલી આપે છે। ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ રૂમ વુમેન વુલ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ અ યુનિટી। શું કહે છે, જો કે લાઇબ્રેરીના સેક્રેટરી છે સૂચવ્યું કે વાંચન દ્વારા સ્ત્રીઓ છે તેમને પોતાની શક્તિઓનો આભાસ થશે, જે પોતાની અંદર શક્તિઓ રહેલી છે એનો આભાસ થશે અને એક એકતા યુનિટી એટલે એકતા અને ફોર્સ એટલે સર્જન કરવું, એક એકતાનું સર્જન કરશે એ બરાબર, અને એકતાનું સર્જન થશે। પછી કહે છે કે ઇટ વોઝ નોટેડ ધેટ, એટલે કે એવું નોંધવામાં આવ્યું છે કે ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ, કે પહેલાંના સમયની અંદર જે લેન્ડિંગ લાઇબ્રેરી એટલે કે લેન્ડિંગ એટલે ઉછીનું આપવું, જે પુસ્તકો છે ઉછીને આપતા વાંચવા માટે, એ વર્ડ ડિસપરિંગ અદૃશ્ય થઈ રહ્યા છે હવે બરાબર। લેન્ડિંગ એટલે ઉછીનું આપવું અને બોરો હોય તો ઉછીનું લેવું એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને હાલમાં જે ગ્રામ્ય કક્ષાએ જે વાંચન ખંડો છે વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, કે ફક્ત પુરુષ વાચકોથી જ હંમેશને માટે ભરેલા હોય છે। ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ ઇફ ધ વન્સ તો શું કહે છે કે ધ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરેલા continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. શું કહે છે, જો કે યુનિટે ચર્ચા કરી, યુનિટ ડિસ્કસ એટલે યુનિટે ચર્ચા કરી, શેની ચર્ચા કરી કે જો વન્સ ઇફ એટલે કે જો તો વન્સ વેલ રીડ વુમેન ઓફ કેરલા એટલે કે કેરલાની સારું જે વાંચન કરતી જે સ્ત્રીઓ છે એ એક વખત વન્સ એક વખત જો સારું વાંચન કરતી જે સ્ત્રીઓ છે એ કન્ટિન્યુ ટુ સ્કવાન્ડર દેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, સ્કવાન્ડર એટલે વેડફવું બગાડવું ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ટીવીની સામે, કે સારું જે વાંચન કરતી સ્ત્રીઓ છે એ પોતાના કલાકો ટીવી સામે બેસી અને જો વેડફવાનું ચાલુ રાખશે તો શું થશે, તો કે ધ યુનિટ
कशू थे तो सॉरी ओके इट वुड एनकरेज अ क्लाइमेट इन विच वुमन आर अफ्रेड गो आउट आफ्टर डार्क। तो एवं वातावरण ने प्रोत्साहन आपसे, जो एनकरेज एट प्रोत्साहन आपव, अ क्लाइमेट एट वातावरण, तो एवं वातावरण ने प्रोत्साहन आपसे कि जेमा स्त्रीओ है अंधारा में बहार जता डरती हो, एम कहे कि अफ्रेड एट डरव गो आउट आफ्टर डार्क एट अंधारा में बहार जता डरती हो, एवं वातावरण ने प्रोत्साहन आपसे कि जो केरला सारूँ वाचन करती जो स्त्रीओ है जो पोताना कलाकों टीवी सामे बेसी ने वेडफोन चालू रखे तो आज वातावरण ने प्रोत्साहन मिलते। सो द यूनिट हेज फॉर्मुलेटेड प्लांस ऑन ओपनिंग सेपरेट रीडिंग रूम्स फॉर वुमेन। तेथी जे आज स्त्रीओ है एना माटे अलग वाचन खंडो बनावानी पहले थी योजना इन्हें बनावेली है बराबर, जेथी करीने स्त्रीओ ने प्रोत्साहन मिले एटला माटे। पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी स्टेन्ड्स टोल एज अ बीकॉन ऑफ एनकरेज वुमन्स एम्पावरमेंट थ्रू क्लासीस क्लब्स वर्कशॉप एंड रीडिंग रूम्स एंड देन देर आर द बुक्स विच विल प्रोवाइड द वुमेन द स्ट्रेंथ दे नीड टू मेक गुड यूज ऑफ दीस ऑपोर्चुनिटीज। शू कहे जो कि पलक्कड़ डिस्ट्रिक्ट लाइब्रेरी स्टेन्ड्स टोल एज अ बीकॉन, बीकॉन एट मार्गदर्शन दीवादांडी जेने कही बराबर, एना सामान ऊबी है एनकरेज वुमन्स एम्पावरमेंट बराबर, के पलक्कड़ जी जिला लाइब्रेरी है ई स्त्रीओं की जो शक्तिओ है प्रोत्साहन मार्गदर्शन पूरु पाड़े एम्पावरमेंट एट शक्तिओ सेना द्वारा, तो कि थ्रू क्लासीस क्लब्स वर्कशॉप एंड रीडिंग रूम्स आ बदा द्वारा स्त्रीओ है मार्गदर्शन प्रोत्साहन पूरु पाड़े। एंड देन त्यारबाद देर आर द बुक्स विच विल प्रोवाइड द वुमेन द स्ट्रेंथ दे नीड टू मेक गुड यूज ऑफ दीस ओपोर्चुनिटीज। और त्यारबाद लाइब्रेरी में एवं पुस्तकों से कि जे स्त्रीओं ने आ तक सारो उपयोग करने शक्ति आपे बराबर, तो स्ट्रेंथ दे नीड मेक अ गुड यूज ऑफ दीस ओपोर्चुनिटीज, ओपोर्चुनिटीज एट तक प्रोवाइड एट पूरु पाड़व बराबर। तो लाइब्रेरी में एवं पुस्तकों से स्त्रीओं ने तक सारो उपयोग करने शक्ति आपे क्लियर। तो अहीं ज्या त्रण पार्ट था बराबर यूनिट वन ना अलग अलग, सीतापुर स्लाइट पलक्कड़ पब्लिक लाइब्रेरी और ताज ट्रेक टू ट्रेक्स टू ताजनगर, तो ये त्रण त्रण पार्ट है अँ पूरा थाय बराबर। हवे शू जोवानु, तो कि हवे तमारे आ यूनिट पूरु थाय एटले तमारे एनी ग्लोसरी है स्पेलिंग है लखी लेवानु छे त्रण पार्ट्स पाड़ीने बराबर। खास तो जो है पेलू है जो रेसिडेंट, तो एनी सामे एनो सिमिलर वर्ड लखवानो छे कि अ पर्सन रेसिडिंग बराबर इन अ पर्टिक्युलर प्लेस एट के रहवासी बराबर, रेसिडेंट एट रहवासी, तो एनो सिमिलर वर्ड पण लखवानो छे जेम के लोबिट, तो लोबिट नो अर्थ शुं थाय, तो कि जॉइंट हेन्ड्स टू इन्फ्लुएंस गवर्नमेंट बराबर, एट मांग करवी थाय लोबिट एट डिमांड एट मांग, तो एना शब्द है स्ट्रॉंग नीड, तो एना सिमिलर वर्ड है खास पका करजो गुजराती एट लखजो बराबर, आ जरूरी है। तो तमारे यूनिट पूरु थाय एटले एना स्पेलिंग लखी लेवाना छे, त्यार पछी जो तमने पेपर स्टाइल ध्यानथी समजा होय तो एमां कीधुं तुं के तमारे यूनिटमांथी क्वेश्चन आंसर शोर्ट नोट ट्रू फॉल्स अने ब्लेंक आ चार वस्तु पूछाय छे, तो आ चारे चार वस्तु लखी लेवानी छे अने स्पेलिंग टोटल पांच वस्तु थशे बराबर। शरूआतमां क्वेश्चन आंसर लखजो, पछी जरूर नथी એકાદ બે યુનિટમાં લખજો ને તમને આઈડિયા આવે કે ભાઈ કેવી રીતે લખવા, પછીનો લખો તો ચાલશે, પણ શોર્ટ નોટ ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક્સ ખાલે કે ખાલી જગ્યા આ ખાસ લખવાની છે બરાબર। તો પહેલા યુનિટમાંથી તમને શોર્ટ નોટ પૂછાય છે, હું કહી દઉં છું તમારે લખી લેવાની છે, પહેલા યુનિટમાંથી ચાર શોર્ટ નોટ છે પૂછાય છે બરાબર। કઈ કઈ? તો કે પલક્કડ પબ્લિક અથવા તો ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પછી છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ અથવા તો ટ્રેક્સ ટુ તાજનગર, જે અલગ અલગ પાર્ટ હતા એના જે નામ છે એ જ નામ ઉપર શોર્ટ નોટ પૂછે છે બરાબર। પછી તમને નામ આપે કે ભાઈ ટ્રેક્સ ટુ તાજનગરની જગ્યાએ તમને એમ કહે કે ભાઈ ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ આવું કહે તો પણ એ જ આન્સર આવે। અને સીતાપુર સ્લાઇટ બરાબર, આ ત્રણ શોર્ટ નોટ, અને ચોથી છે એ છે બેનિફિટ્સ ઓફ સોલાર પાવર, બેનિફિટ્સ ઓફ સોલાર પાવર પાંચ ચોથી શોર્ટ નોટ છે, ચાર શોર્ટ નોટ છે તમારે યુનિટ
વન માંથી પૂછાય છે, તો આ લખી લેવાની છે. ક્લિયર? અને આ જે ગ્લોસરીના જે સ્પેલિંગ છે, અર્થ છે, બરાબર, આ બધા યુનિટની અંદર આવી જ ગયા છે. બરાબર, છતાંય તમને કોઈનો અર્થ ન ખબર હોય તમે પૂછી શકો છો એની ટાઈમ. બાકી જો તમે યુનિટ ધ્યાનથી સમજાવ તો આ દરેક શબ્દ છે એના અર્થ છે એ ગ્લોસરીના અર્થ આવી ગયા છે. બરાબર, અને અમુકમાં તો આમાં આપેલું છે ગુજરાતી, પણ જેનું નથી આપ્યું એ બધા આપેલું. જેમ કે જો સ્કોર્ચિંગ તો દજાડતું થાય, સ્ટડી તો મજબૂત, બિનિથ તો હેઠળ અથવા નીચે, એન્ટરપ્રાઇઝ તો ધંધાકીય સંસ્થા, બધા શબ્દો આવી ગયેલા છે ગુજરાતી અર્થ. બરાબર, એટલે ક્યાંય તમારે કોઈ વસ્તુ ગોતવા જવી પડે એવી નથી. બરાબર, તમને હું મટીરિયલ્સ પણ આપીશ ક્વેશ્ચન આન્સરનું, જેથી તમારે સરળતાથી લખી શકો. બરાબર, દરેક યુનિટની અંદર ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ ઉપરથી લખવાના પૂછાય છે. તો પેલું યુનિટ છે એમાં આન્સર સહિત હું તમને ક્વેશ્ચન આન્સર આપીશ, પણ પછીથી ખાલી પેરેગ્રાફ હશે, નીચે પ્રશ્ન હશે, તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, પહેલા યુનિટમાં આન્સર એટલા માટે આપીશ કે તમને ખબર પડે કે જવાબ કેવી રીતે લખવા, બાકી તમારે પ્રેક્ટિસ કરવાની છે. ટ્રુ ફોલ્સ અને બ્લેન્ક એ તમને અત્યારે જ વિડીયો લેક્ચરમાં જ હું સમજાવીશ. બરાબર, તો સમજીએ કે ટ્રુ ફોલ્સ કેવી રીતે પૂછાય છે અને બ્લેન્ક્સ. બરાબર, ચાલો જોઈએ યુનિટ વન. બરાબર, એના ટ્રુ ફોલ્સ જોઈ લઈ, જો અહીંયા છે ટ્રુ ફોલ્સ ટેક્સ્ટબુકમાં આપેલા જ છે. શું છે જો ટ્રુ ફોલ્સ? તો હવે એક બીજી એક સૂચના કે તમે જ્યારે તમારી બુકની અંદર ક્વેશ્ચન આન્સર લખો, શોર્ટ નોટ લખો, ટ્રુ ફોલ્સ લખો કે પછી બ્લેન્ક લખતા હોય, તો ઉપર સૂચના ખાસ લખવાની. બરાબર, આમાં જે સૂચના છે, માનો કે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ. બરાબર, પછી આમાં એવું કીધું છે કે ઇફ ફોલ્સ કરેક્ટ ધેમ, કે જો ખોટું હોય તો સુધારો, પણ આપણે સુધારવાનું નથી, કારણ કે આપણે ટ્રુ ફોલ્સ જ પૂછાય છે, સુધારવાનું પૂછાતું નથી. સાચું છે, ખોટું એટલું લખવાનું છે, ટ્રુ અથવા ફોલ્સ. બરાબર, તો ઉપર સૂચના લખવાની જે આપી છે. બીજી વસ્તુ કે તમને કયા સેક્શનમાં પૂછે છે, કયા ક્વેશ્ચનમાં અને કેટલા માર્કમાં પૂછે છે, આ ખાસ લખજો. માનો કે ટ્રુ ફોલ્સ છે તો સેક્શન એમાં પૂછાતું, તો સેક્શન એ માર્ક તો કે ચાર માર્કમાં પૂછાતું હોય તો લખી નાખવાનું ચાર માર્ક્સ. આ રીતે બ્લેન્ક છે પૂછાતું હોય તો, માનો કે સેક્શન સીમાં પૂછાતું હોય તો લખી નાખવાનું સેક્શન ડી કે સી, જેમાં પૂછાતું હોય. તમારી પાસે પેપર સ્ટાઇલ છે જ, પેપર સ્ટાઇલમાં જોઈ લેવાનું કે કયા સેક્શનમાં પૂછાય છે, સામેના માર્ક જોઈ લેવાનું કે આટલા માર્કમાં, તો આટલા માર્ક લખી નાખવાનું, જેથી કરીને તમે વાંચવા બેસો તો તમને ખબર પડે કે આ બોર્ડની એક્ઝામની અંદર આ સેક્શનમાં આટલા પ્રશ્નમાં અને આટલા માર્કમાં પૂછાય છે, તો તમારે કયા પ્રશ્નમાં કેટલી મહેનત કરવી તમને ખબર પડે એટલા માટે. ઓકે, ચાલો તો હવે શરૂઆત કરીએ આપણે ટ્રુ ફોલ્સની. જો તો કે ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. હવે આમાં જો ઉતાવળે છે ને ભૂલ નહીં કરવાની, સમજવાનું પહેલાં ધ્યાનથી. આપણે શું વિચારીએ કે ભાઈ વાંચી લઈએ ઉતાવળ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ, તો આ મગજમાં તરત આવે 21 લાખ રૂપીસ, 21 લાખ રૂપિયા આવું આવ્યું કંઈક, એટલે કરી દઈએ ટ્રુ. એવું નથી મિત્રો અને મિત્રીઓ, ખાસ ધ્યાન રાખજો. તમારે વાક્યને વાંચીને સમજવાનું છે કે શું છે, શું કહેવા માગે છે. એમાં એવું કીધું છે ગવર્મેન્ટ ફંડેડ, સરકાર છે એને ફંડ છે આપ્યું છે, ભંડોળ છે આપ્યું હતું 21 લાખ રૂપિયાનું. બરાબર, ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન બાંધવા માટે. આવું છે ના, સરકારે 1 પણ રૂપિયાનો ફાળો નહોતો આપ્યો, આપણને ખબર છે. બરાબર, ગામ લોકોએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું. તો આ ફોલ્સ આવે, ટ્રુ ન આવે, એટલે ઉતાવળે ભૂલ નહીં કરવાની. બરાબર, જો આમાં ન આવડતું હોવાને કારણે માર્ક્સ બરાબર ઓછા ખપત, પણ આવડતું હોય અને ઉતાવળના માર્ક્સ વધારે ખપાતા છે, ઉતાવળે ભૂલ કરતા હોય, અને આવડતું હોય છતાં માર્ક્સ કપાય, તો પછી જીવ બળે બળે ને, તો બળવો જ જોઈએ, એટલે ભૂલ નહીં કરવાની. બરાબર, ઉતાવળ શાંતિ સમજવાનું. તો પહેલાનો જવાબ આવશે ટ્રુ, સોરી ફોલ્સ. બરાબર, પેલું ફોલ્સ. બીજું છે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર બિઝનેસમેન, કે તાજનગરમાં લેતા મોટાભાગના લેતા લોકોમાં બરાબર હતા, એમાંથી મોટાભાગના છે એ બિઝનેસમેન હતા. સાચું ખોટું? તો એમાં પણ ફોલ્સ આવશે, કારણ કે મેજોરિટી ઓફ પીપલ લિવિંગ ઇન તાજનગર આર ફાર્મર્સ, બિઝનેસમેન નહીં, ખેડૂતો હતા મોટાભાગના લોકો છે એ, તો એ પણ ફોલ્સ આવશે. ત્યાર પછી વાત કરીએ કે રંજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ. અહીંયા જો આ ભૂલ કરનારતા હોય છે વિદ્યાર્થીઓ, કે રંજીતસિંહ ઇઝ સરપંચ ઓફ તાજનગર વિલેજ,
કે તાજનગરના સરપંચ હતા પણ કેવા હતા તો કે ફોર્મર વિલેજ, ભૂતપૂર્વ સરપંચ હતા, એટલે ખોટું આવશે, ફોલ્સ આવશે. આ જ્યારે યુનિટ સમજાવતું ત્યારે મેં તમને કીધું હતું કે આવું પૂછાતું હોય છે, તો ધ્યાન રાખવાનું બરાબર. ત્યાર પછી એઝાઝ ધ ઇલેક્ટ્રિશિયન વોઝ ગીવન ધ જોબ ઓફ ટેકનિશિયન, કે એઝાઝ છે એની બરાબર ટેકનિશિયન, એની ટેકનિશિયન તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જોબ મળેલી હતી. તો સાચું છે. તો શું આવશે? તો કે ટ્રુ આવશે. તો પહેલા ત્રણ છે એ ફોલ્સ છે, ચોથું છે એ ટ્રુ છે. ચાલો ત્યાર પછી આઉટ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી 300 આર વુમેન. 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી, હજારોની સભ્ય સંખ્યામાંથી 300ની સભ્ય છે સ્ત્રીઓની હતી, આવું કહે છે. તો આપણે એવું સમજતા કે ભાઈ લાઇબ્રેરીની જે સભ્ય સંખ્યા છે એમાંથી ત્રીજા ભાગની સભ્ય સંખ્યા છે સ્ત્રીઓની હતી. તો આ અહીંયા એવું જ કહેવા માગે છે, તો એ ટ્રુ જ આવશે બરાબર. તો પાંચમામાં પણ ટ્રુ આવશે. છઠ્ઠું છે ધ લાઇબ્રેરી એરેન્જ્ડ સેમિનાર ટુ સોલ્વ ધ ફેમિલી પ્રોબ્લેમ્સ ઓફ વુમેન, ટ્રુ આવશે. અને સાતમું છે સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન વોઝ સેટઅપ ટુ ગીવ ધેમ સેફ સ્પેસ, બરાબર, કે અલગ વાંચનખંડો છે એ સ્ત્રીઓને સુરક્ષા માટે ખોલી આપવામાં આવ્યા હતા, ઊભા કરવામાં આવ્યા હતા. તો સાચું છે, ટ્રુ આવશે. તો આ રીતે ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે. તો પહેલાં ત્રણ ફોલ્સ છે અને પછીના જે 4 થી 7 છે એ ટ્રુ છે. તો આ રીતે તમારે તમારી બુકમાં વ્યવસ્થિત પ્રશ્ન અને એનો જવાબ છે એ લખી લેવાનો છે. ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખજો બરાબર. અને જો તમે યુનિટ ધ્યાનથી સમજો તો આ જે ટ્રુ ફોલ્સ છે કે પછી બ્લેન્ક જે પૂછાય છે એ તમારે વાંચવાની પણ જરૂર પડતી નથી બરાબર. યુનિટ ધ્યાનથી સમજાય તો એમાંથી જ આપણને આવડતું હોય બરાબર, એના માટે કંઈ પછી અલગથી વાંચવાની જરૂર પડે, ખાલી તમારે નજર જ ફેરવી પડે. પણ જો તમે આના જવાબ ક્યારે તમને આવડે, તો તમે યુનિટ ધ્યાનથી સમજ્યા હોય, પૂરો વિડીયો જોયો હોય, સામે ટેક્સ્ટ બુક રાખીને બેઠા હોય, અર્થ રેખા હોય, તો તમને ખબર પડે બરાબર. એટલે યુનિટ છે એ ધ્યાનથી સમજવાનું, વિડીયો ધ્યાનથી જોવાનો, જેથી કરીને આવા નાના નાના પ્રશ્નો છે આપણે મહેનત ન પડે. ઓકે ચલો ત્યાર પછી જોઈએ આગળ. જો અહીંયા છે ને એમસીક્યુ છે બરાબર, પણ આ પણ તમને ટ્રુ ફોલ્સમાં પૂછી નાખે તમને. આમાંથી જો તો એવું છે કે ધ વિશ ઓફ વિલેજર વોઝ ટુ, હવે એમાં શું જવાબ આવે? તમને આમાંથી માનો કે એ આપી દે કલેક્ટ ફંડ ફોર રેલવે સ્ટેશન, આવું આપી દે ધ વિશ ઓફ વિલેજર વોઝ ટુ કલેક્ટ ફંડ ફોર રેલવે સ્ટેશન, કે ગામ લોકોની એવી ઈચ્છા હતી કે રેલવે સ્ટેશન માટે ભંડોળ એકઠું કરવું. આવી ઈચ્છા હતી? ના. શું ઈચ્છા હતી? તો કે બિલ્ડ અ રેલવે સ્ટેશન. ત્રીજો જવાબ સી ઓપ્શન છે સાચો આવે, કે ભાઈ વિલેજર વિશ ઓફ વિલેજર વોઝ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન, કે ગામમાં રેલવે સ્ટેશન બાંધવું આવી ઈચ્છા હતી બરાબર. ફંડ એકઠું કરવું એવી ઈચ્છા નહોતી. એટલે ધ્યાન રાખવાનું, આમાંથી પણ પૂછાતું હોય તો આમાં સી જવાબ આવે એટલે ટ્રુ આવે. પછી રેલવે ઓથોરિટી રિફ્યુઝડ અ રેલવે સ્ટેશન બીકોઝ ઓફ, શું આવે? તો કે લેક ઓફ ફંડ નહોતું, ટ્રેક્સ પાટા નહોતા, નો નીડ જરૂર નહોતી, કે સ્ટાફ નહોતો. શું આવે? તો એ જવાબ આવે કે લેક ઓફ ફંડ્સ બરાબર. ફંડ નહોતું એટલે રિફ્યુઝ, ના પાડી દીધી હતી બરાબર. પછી વોટ ઇઝ ધ સોર્સ ઓફ સ્મોકલેસ લાઇટ બરાબર, ધુમાડા રહિત સ્ત્રોત શું છે? કેરોસીન છે, ઇલેક્ટ્રિસિટી છે, સોલાર પાવર છે કે થર્મલ પાવર છે? તો સોલાર પાવર આવે જવાબ. પલક્કડ લાઇબ્રેરી ઇઝ અ યુનિક ફોર ઇટ્સ, શેના માટે યુનિક હતી? વુમેન મેમ્બર્સ કલ્ચરલ એક્ટિવિટીઝ સ્ટ્રેન્થ એન્ડ યુનિટી ઓફ મેમ્બર્સ કે સોશિયલ ડ્રીમ્સ, તો કે સ્ત્રીઓની સભ્ય સંખ્યા હતી એટલા માટે અલગ હતી. પછી ધ લાઇબ્રેરી સેટઅપ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન બીકોઝ, શેના માટે હતી? તો કે ધ વુમન કુડ ફીલ સેફ, બી જવાબ આવે. અને ધ સોલાર પેનલ્સ આર ઇન્સ્ટોલ, શેના ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવતી? કે ઓન ધ રૂફ ધ સ્ટ્રોંગ વર્લ્ડ હોમ્સ બરાબર, બી ઓપ્શન આવશે, કે જે ઘરનું છાપરું મજબૂત હોય અને દિવાલ છે એ ઈંટની બનેલી હોય તો ત્યાં છે એ સોલાર પેનલ છે એ લગાવવામાં આવતી
ओके तो आ रीते ट्रू फॉल्स पूछाता है तमारे ट्रू फॉल्स से खास लखी लेवा तमारे जेवा सात ज लखवान जो आ एमसीक्यू टाइप से लखवान नथी तो खाली समझायु तमने के आ रीते पण पूछी सके एटले आपणे ध्यान में आवे तो आ ट्रू फॉल्स लखी लेवा हवे जे पूछे छे ब्लेंक एनी वात कर दी के रीते खाली जग्या पूछाय छे तो जोई लई चलो जो કે આ બ્લેન્ક છે કેવી રીતે પૂછાય છે તો જો સૂચના એવી તમારે જો આ રીતે સૂચના લખવાની કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ અને સેક્શન સીમાં પૂછે છે ત્રણ માર્કમાં તો આ રીતે લખી લેવાનું સેક્શન સી ત્રણ માર્ક્સ બરાબર તો તમને ખબર પડે ક્વેશ્ચન નંબર 41માં પૂછાય છે એટલે વાંચવા બેસો તમને મગજમાં આવે કે હા સેક્શન સીમાં ત્રણ માર્કમાં પૂછે છે આ બ્લેન્ક છે બરાબર તો આ રીતે તમને યુનિટમાંથી જ કોઈ પેરેગ્રાફ આપે નીચે કાઉસમાં ચાર ઓપ્શન આપેલા હશે ખાલી જગ્યા ત્રણ છે એટલે ખુરશી ત્રણ છે બેસવાનું ચાર ચાર જણાય છે તો એક છે એ જવાબ નહીં આવતો હોય સાચી જગ્યાએ સાચો જવાબ લખવાનો તો શું આવે જોઈ લઈ કે એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ ખાલી જગ્યા ઇન 2008 સેઈંગ દેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ એન્ડ વિથ ધેર ઓન મની સૂન તરત જ એન 11 મેમ્બર ટીમ વોઝ ખાલી જગ્યા એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ મની ફ્રોમ વિલેજર્સ તો જુઓ પંચાયત પાસ 2008માં શું પાસ કર્યું હતું તો કાઉન્સમાં ઓપ્શન જુઓ કલેક્ટિંગ રિઝોલ્યુશન ફોર્મ કે મેડ તો જવાબ આવે રિઝોલ્યુશન બરાબર કે રિઝોલ્યુશન તમારી ટેક્સ્ટબુકમાં બેઠે બેઠે પેરેગ્રાફ છે એમાંથી તમને જવાબ મળી જ જાય તો રિઝોલ્યુશન જવાબ આવે પહેલામાં પછી ટીમ વોઝ શું આવશે ટીમ વોઝ ફોર્મડ અને મેડ બેનો અર્થ એક થાય પણ આમાં શબ્દ છે ટેક્સ્ટબુકમાં ફોર્મડ એટલે જવાબ લખવાનો ફોર્મ તો ફોર્મડ એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની તો પહેલામાં આવશે રિઝોલ્યુશન બીજામાં ફોર્મડ અને ત્રીજામાં કલેક્ટિંગ તો આ રીતે મિત્રો આન્સર છે એ લખવાના છે સાચા આન્સર બરાબર એવી જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ તો તમે ટ્રાય કરો શું જવાબ આવે આનો પ્રયત્ન કરો કે એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ ટુ બી ખાલી જગ્યા ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ ઓફ રિસ્સા ઇન્સ્ટોલ ધ પેનલ ઇન ખાલી જગ્યા ડાયરેક્શન ટુ ખાલી જગ્યા એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ તો જુઓ આમાં ઘણીવાર તમને એમ થાય ને કે ભાઈ જવાબ નથી ખબર પડતી કાંઈ તો પહેલો જ ખાલી જગ્યા એવું નથી કે પહેલો જવાબ છે પહેલી જ ખાલી જગ્યા વિશે વિચારો ત્રણમાંથી એક જવાબ એવો જો હશે જ કે તમને આવડતો તો પહેલાં એ ખાલી જગ્યા પૂરવાની તો બાકીના ઓટોમેટિકલી બે તમને મગજમાં આવશે કે શું જવાબ આવે બરાબર તો જો માનો કે પેનલ ઇન ખાલી જગ્યા ડાયરેક્શન તો કઈ ડાયરેક્શનમાં હતું આપણને ખબર હતું કે સાઉથ અર્લી ડાયરેક્શન તો બીજામાં સાઉથ અર્લી બીજો જવાબ આવે એટલું આવડે કે નહીં પછી તો કે ટુ ખાલી જગ્યા એસ કેપ્ચર આવે કે ન આવે તો કે હા કેપ્ચર અને ટુ બી રિક્રુટેડ ને એપોઇન્ટેડ બે નો નથી પણ આપણે આમાં શબ્દ છે રિક્રુટેડ તો પહેલામાં આવશે રિક્રુટેડ આ રીતે જવાબ છે એ લખવાના છે બરાબર તો પહેલામાં રિક્રુટેડ બીજામાં સાઉથ અર્લી અને ત્રીજામાં શું આવશે તો કે કેપ્ચર બરાબર આ રીતે જવાબ લખવાનો છે બરાબર અને ત્રીજું એક્ઝામ્પલ છે એમાં પણ જો પલકર્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ફોર બીકોન આ પ્રેક્ટિસ કરજો તમે શું જવાબ આવે વિચારો થોડીક વાર શું આન્સર આવી શકે ટ્રાય કરો બરાબર તો આ રીતે બ્લેન્ક તમારે એક્ઝામમાં પૂછાય છે ત્રણ માર્ક્સ હોય જો રોકડા આમાં યુનિટ ધ્યાનથી સમજે તો ટ્રુ ફોલ્સ છે આ બ્લેન્ક છે સાત માર્કનું તો એમને તમને આવડે વાંચવાની જરૂર ના પડે ચાલો શું આન્સર આવે છે મગજમાં આવે છે કાંઈ વિચારો પહેલામાં શું આવશે તો કે વુમન્સ એમ્પાવરમેન્ટ પહેલામાં આવશે એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ પછી એન્ડ ધેન ધેર આર બુક્સ વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ખાલી જગ્યાએ શું આવશે વિચારો તો બીજામાં આવશે સ્ટ્રેન્થ અને ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ તો પહેલામાં એમ્પાવરમેન્ટ બીજામાં સ્ટ્રેન્થ અને ત્રીજામાં આવશે ઓપોર્ચ્યુનિટીઝ પોસિબિલિટીઝ જવાબ નહીં આવતો નથી તો આ રીતે તમારે બ્લેન્ક છે એ પણ લખી લેવાની છે બુકમાં ક્લિયર તો અહીંયા જે તમારું યુનિટ વન છે એ પૂરું થાય છે એ એક્સરસાઇઝ સાથે બરાબર તો આઈ હોપ કે બધાને ટ્રુ ફોલ્સ અને આ જે બ્લેન્ક છે એ સમજાઈ ગઈ હશે બીજું શોર્ટ નોટ તમને કીધી એ પણ લખી લેવાની છે અને ક્વેશ્ચન આન્સર જે તમને હું આપીશ ઓકે તો
આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું, બાકીનું યુનિટ 2 નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજશું.